પુરુષોત્તમ ભગવાનની જય કાઠા ગોરમાની જય આજની વાર્તા છે ચાર ચકલીઓ ચાર ચકલીઓ હતી તળાવના કિનારે એક ઝાડ ઉપર રહે એવામાં અધિક માસ આવ્યો છે ગામની વહુવારો તળાવને કિનારે વાસણ માંજવા આવે છે પછી ઝાડના છાંયે બેસી અલક મલકની વાતો કરે છે એમાં એક જણી બોલી અલી કાલથી પવિત્ર પુરુષોત્તમ માસ બેસે છે એટલે આખો અધિક માસ નદીએ નાહવાની અને કાઠાગોરમાની ગોરમાની પૂજા કરી ગીતડા ગાવાનો આનંદ આવશે ને મનોરથો ભગવાન પુરુષોત્તમરાય પૂર્ણ કરશે બધાની ભેગા ગામના ગોરાણીમાં હતા તે પણ બોલ્યા હા ભાઈ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરીશું નકોરડા ઉપવાસ કરીશું એકટાણા કરીશું ધારણા પારણાય કરાય એક જણી બોલી બાય આપણાથી તો ઉપવાસ એકટાણા થાય નહીં ભૂખ્યા રહેવાય નહીં એટલે ડોશીમાં બોલ્યા જો સાંભળ બાય મેં સાંભળ્યું છે કે જે જમાડવામાં માને તે જગદીશ પાસે જાય જે જમા કરવામાં માને તે જમલોકમાં જાય જે જમવામાં માને તે જશલોકમાં જાય એટલે વ્રત નિયમ કરે જમાડવામાં માને બ્રાહ્મણોને ભોજન કરાવે તે ભગવાન પાસે જાય છે ધન દોલત હોય એમાંથી દાન પુણ્ય ના કરે એને જમાવીને લઈ જાય ઉપવાસ ના કરે નીમ લે નહીં અને માત્ર ખાવામાં જીવડો રહે તો તે માંદો પડે અને દવાખાને જાય માટે વ્રત નિયમ કરવા જોઈએ ઉપવાસ કરવા જોઈએ આમ વાતો કરતાં કરતાં બધા વિખરાયા છે ઝાડ ઉપર બેઠેલી ચાર ચકલીઓએ આ બધી વાત સાંભળી અને ચારેયે નીમ લીધું એક બોલી કે હું તો આખોય માસ ઉપવાસ કરીશ બીજી બોલી હું તો એકટાણું કરીશ ત્રીજી બોલી હું ધારણા પરણા કરીશ ચોથી કહે ના ભાઈ આપણાથી ભૂખ્યું રેવાય નહીં ખેતરમાં આપણા સાટું તો દાણા છે આ સાંભળી ત્રણેય ચકલીઓ બોલી ભોગવતારા બાઈ પછી તો બીજા દિવસથી અધિક માસ શરૂ થયો ત્રણેય ચકલીયો સરોવરમાં સ્નાન કરે છે ઉપવાસ કરે છે એકટાણા કરે ધારણા પરણા કરે ચોથી આખો દિવસ ચણચણ ચણચણ કર્યા કરે આમ પુરુષોત્તમ માસ પૂરો થયો છે સમય જતા ચારેય ચકલીઓ મરી ગઈ છે બીજા જન્મમાં ઉપવાસ કરતી હતી એ ચકલી રાજાની રાણી થઈ બીજી એકટાણા કરતી હતી એના મોટા ધનપતિના પુત્ર સાથે લગ્ન થયા ધારણા પારણા કરતી હતી તે ત્રીજી ચકલી બીજા જન્મમાં ખાધે પીધે સુખી ઘરમાં પરણી હવે રહી ચોથી ચકલીની વાત એ તો ખાવામાં જ નવરી નહોતી તેથી એનું ક્યાં ઠેકાણું પડે તેમ છતાંય જેમ તેમ કરી તેનું ઠેકાણું પડ્યું ચોથી એક મજૂરના ગઈ એવામાં આવ્યો અધિક માસ નાહવા ચારેય નદી કિનારે જુદી જુદી આવી પણ જ્યાં એકબીજા ઉપર નજર પડી કે ઓળખી ગઈ ચારેય ને પૂર્વજન્મનું જ્ઞાન હતું તેથી ઓળખી જતા એકબીજાને ભેટી પડી સુખ દુઃખની ની વાતો કરવા લાગી પેલી મજૂરણ કહે તમે ત્રણેય સુખમાં અને મારે તો મળે તો ખાવાનું નહીતર જમવા નહીં ફાફા પોતાની ગત જન્મની બહેનપણીના દુઃખની વાત સાંભળી એકે કહ્યું જો બહેન તને સમજાવી પરંતુ તે નાદાની કરી આખોય માસ ખાધું પીધું ને મજા કરી તેનું ફળ તને મળ્યું પરંતુ દુઃખી થઈશ નહીં તું અધિક માસ નાહવા આવી છો તો આજથી જ આખો માસ ઉપવાસ કર રાયની ભક્તિ કર અને ભગવાનમાં શ્રદ્ધા કર ભગવાન તો કૃપાના સાગર છે તારી સામૂહ જોશે જ અને તું એમની કૃપાથી સુખી થઈ આમ મજૂરણે આંખોમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખી રોજ નહવા જાય છે કથા વાર્તા સાંભળે છે ઉપવાસ કરે છે આમ પુરુષોત્તમ માસ પૂરો થયો છે એવામાં એ ગામમાં મેળો ભરાયો મજૂર અને મજૂરણે ઉછીના પાછીના કરી થોડા રૂપિયા ભેગા કરી તેનો માલ લઈ મેળામાં વેચ્યો ભગવાનની કૃપાથી બધોય માલ વેચાઈ ગયો બીજો લાવ્યો તે પણ વેચાઈ ગયો આમ ઉછીના પૈસા દીધા હતા તે પણ પાછા આપતાય તેમાંથી પૈસા વધ્યા એ પૈસામાંથી નાનકડી દુકાન કરી અને ધીરે ધીરે દુકાન ધમધોકાર ચાલવા લાગી જોત જોતામાં તો મજૂર ધનવાન બની ગયો મજૂરણ ઉપર પુરુષોત્તમ પ્રભુની કૃપા થઈ છે કોઈ વાતનું દુઃખ નથી ખાય છે પીવે છે ને વ્રત નિયમ કરી મોજ કરે છે હે પુરુષોત્તમ રાય તમે જેવા ચકલીઓ ઉપર ફળ્યા તેવા સૌ ઉપર ફળજો સૌનું કલ્યાણ કરજો સૌ ઉપર અમી દ્રષ્ટિ રાખજો આજનો અધ્યાય છે મેઘાવતીનો પુનર્જન્મ શ્રી નારાયણ કહે છે હે નારદ મેઘાવતીને શિવ વરદાન આપે છે તને પાંચ પતિ મળશે તે સાંભળી મેઘાવતી ઘણી દુઃખી થઈ જાય છે ચિંતામાં ને ચિંતામાં માંદી પડી ટૂંક સમયમાં મૃત્યુ પામી પૃથ્વી ઉપર દ્રુપદ રાજા સંતાન પ્રાપ્તિ માટે ખાસ યજ્ઞ કરે છે તે યજ્ઞ કુંડમાંથી સુવર્ણમયી કન્યા ઉત્પન્ન થઈ છે તે દ્રૌપદીના નામે ઓળખાવા લાગી એટલે કે મેઘાવતીનો દ્રૌપદી તરીકે પુનર્જન્મ થયો તે વિવાહયોગ્ય થઈ ત્યારે પિતાએ યોજેલા સ્વયંવરમાં કેટલાય પ્રતાપી રાજાઓને હરાવી અર્જુને મત્સ્યવેદ કર્યો પરંતુ કુંતા માતાના શબ્દોનું પાલન કરવા તે પાંચ પાંડવોની પત્ની બની કૌરવો અને પાંડવો જુગાર રમ્યા જેમાં ધર્મ રાજા રાજપાટ સહિત દ્રૌપદી પણ હારી ગયા દુશાસને ભરસભામાં દ્રૌપદીના ચીર ખેંચ્યા અને દુર્યોધનને તેને નગ્ન કરવાનો આદેશ આપ્યો તો દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણને યાદ કરીને કહ્યું હે ભગવાન આ બધું દુઃખ પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસની મેં કરેલી અવગણનાનું પરિણામ છે અંતે શ્રીકૃષ્ણે તેની યાતના સાંભળી અને નવસો નવાણું ચીર પૂરી તેની લાજ બચાવી આવા પવિત્ર પુરુષોત્તમ માસની પ્રશંસા દેવો અને ઋષિઓ પણ કરે છે શ્રીકૃષ્ણે કામ્યકવનમાં પાંડવોને કહ્યું તમે પણ આ પુરુષોત્તમ માસનું વ્રત કરો તો તમારા સર્વ દુઃખો દૂર થશે અને રાજપાટ પાછું મળશે આમ કહી શ્રી કૃષ્ણ દ્વારકા જવા ઉપડ્યા તો પાંડવોએ પ્રાર્થના કરી કે હે જગતના પાલનહાર આપ જ અમારા રક્ષક છો અને અમે તમારા શરણમાં છીએ ભગવાને પાંડવોને આશ્વાસન આપ્યું અને દ્વારકા ગયા ધર્મરાજાએ તેમના ભાઈઓને કહ્યું હમણાં જ પુરુષોત્તમ માસ આવે છે ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણે એ માસનું વ્રત કરવું જરૂરી છે પુરુષોત્તમ માસ આવતા તેમણે વિધિ અનુસાર વ્રત કર્યું ચૌદ વર્ષ પૂરા થતાં તેમને હસ્તિનાપુરનું રાજ્ય પાછું મળ્યું બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય કાઠાગોર માની જય જય હિન્દ જય ભારત વંદે માતરમ